હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટાર્ગેટ વિથ પ્રણવ. તાજેતરની અંદર સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર સાથે સાથે પીઆઈ અને તલાટી બિન સચિવાલય ક્લર્કની પણ પરીક્ષા આવી રહી છે, તો એ સંદર્ભની અંદર આપણે માર્ચ મહિનાથી કરંટ અફેરની શરૂઆત કરીએ છીએ. ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે એ રીતે કન્ટિન્યુઅસ એક 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 વિડીયોની અંદર સંપૂર્ણ ટોપિક કવર કરવાનો પ્રયત્ન કરશું. તો કરંટ અફેરના આ વિડીયોની અંદર આજે આપણે ફેબ્રુઆરી માર્ચ બંને મહિનાનું થોડુંક ભેગું કરી અને પરીક્ષાલક્ષી ઇમ્પોર્ટન્ટ જે છે એ કરંટ અફેરની ચર્ચા કરવાના છે. તો સૌ પ્રથમ શરૂ કરીએ કે તાજેતરની અંદર અમદાવાદનો કેટલામાં નંબરનો સ્થાપના દિવસ ઉજવાયો, તો અમદાવાદનો 609મો સ્થાપના દિવસ તાજેતરની અંદર ઉજવાયો. તો એ સંદર્ભની અંદર શું પૂછાય? તો પહેલી વસ્તુ કે અમદાવાદની સ્થાપના જો ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનતના સંદર્ભની અંદર જોઈએ તો સ્વતંત્ર સલ્તનતના શાસક સુલતાન અહેમદ શાહે અમદાવાદની સ્થાપના કરી. વિશેષ આની વાત ઇતિહાસના લેક્ચરમાં આપણે કરશું, પણ સિમ્પલ યાદ રાખો ક્યારે થઈ, તો 26 ફેબ્રુઆરી 1411 રોજ સુલતાન અહેમદ શાહે અમદાવાદની સ્થાપના કરી. એક કહેવત છે એના પરથી કદાચ ખ્યાલ હોય આપણને કે જબ કુત્તે પે સસ્તાયા તબ અહેમદાબાદ નગર બસાયા, એક આખી સ્ટોરી છે, એક વાર્તા છે. એ સંદર્ભની અંદર અહેમદ શાહે એ સાબરમતી નદીના પાણીની ખાસિયત જોઈ અને આ અમદાવાદ નગર વસાયું. તો પરીક્ષામાં સિમ્પલ આવું પૂછાય તો યાદ રાખવું. બીજું એક એવો મુદ્દો જેના કારણે ચૂંટણીની અંદર પણ ક્યાંક ને ક્યાંક અમુક લોકોને ફાયદો થયો હશે, એ મુદ્દો એટલે એર સ્ટ્રાઇક. આમ જોવા જઈએ તો સર્જિકલ સ્ટ્રાઇક 2, એમાં પણ એર સ્ટ્રાઇક. તો સૌ પ્રથમ ક્યારે? તો મિત્રો યાદ રાખજો કે ભારતીય વાયુસેનાએ 26 ફેબ્રુઆરી 2019ના દિવસે પાકિસ્તાનનો જે એક પ્રાંત છે જેનું નામ છે ખૈબર, તો ત્યાંના સ્થળો છે બાલાકોટ, મુઝફ્ફરાબાદ અને ચકોટી, ત્યાં જે જૈશે મહંમદનું એક આખું તાલીમ કેમ્પ છે અને કંટ્રોલ રૂમ છે, તો ત્યાં 26 ફેબ્રુઆરીના રોજ સવારે 3:25 કલાકે એક વિમાન છે જેટ મિરાજ 2000 એનો ઉપયોગ કરી અને ત્યાં આતંકવાદી જે કેમ્પો ચાલતા હતા એ સંપૂર્ણપણે નાશ કરવાનું એક એર સ્ટ્રાઇક કરી. શા માટે આ એર સ્ટ્રાઇક કરવી પડી? તો મિત્રો યાદ રાખજો કે પુલવામાની અંદર જે આતંકી હુમલો થયો સીઆરપીએફના કાફલા ઉપર, જેની જવાબદારી જૈશ એ મોહમ્મદ નામનું જે સંગઠન છે એણે સ્વીકારી હતી, તો એ જૈશે મોહમ્મદના જે આતંકી જે કહી શકાય એ બધા કેમ્પ એ આ વિસ્તારની અંદર હતા, તો એનો ઉપયોગ કરવા અને એ આ જે એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી. જે મિરાજ 2000નો ઉપયોગ થયો તેની વિશેષતા શું છે? તો એ વિશેષતા થોડુંક જોઈ લેવું, કેમ કે વન લાઇનરમાં ઘણી વાર કેવું વિધાનાત્મક હોય કે આમાંથી કયું સાચું ને કયું ખોટું. તો સૌથી પહેલું કયું છે? તો 480 કિલોમીટર હુમલાની ક્ષમતા, મતલબ કે હુમલો કરવાની ક્ષમતા છે મિરાજ 2000ની. બીજું 2495 કિલોમીટર પર અવરની ઝડપ છે. બીજી વસ્તુ કેટલી વજન લઈ જવાની ક્ષમતા છે? તો 17,000 કિલોગ્રામ વજન લઈ જવાની ક્ષમતા છે. અને ખાસ વર્ષ 1978ની અંદર આપણે ફ્રાન્સ પાસેથી આ ખરીદ્યું હતું. બીજી વિશેષતા છે આ એ જેટ પ્લેન છે જે હવાથી જમીન અને હવાથી હવામાં બંને રીતે પોતાનો જે કહેવાય કે મિરાજ 2000 એ ઉપયોગ કરી શકે છે હુમલો કરવા માટે. જે વિશ્વની અંદર સર્વશ્રેષ્ઠ ફાઈટર જેટ કહેવાય એની યાદીમાં એ કયા નંબરે આવે છે? તો 10મા નંબરે આવે છે. તો આ રીતે એર સ્ટ્રાઇકના સંદર્ભની અંદર જે જે પ્રશ્નો પૂછાય એની થોડીક વાત કરી. હવે થોડુંક એ વખતે જીનીવા સંધિ એ ખૂબ જ ચર્ચામાં આવી હતી, તો જીનીવા સંધિ વિશે થોડીક વાત કરી લઈએ. તો જીનીવા સંધિની અંદર થોડુંક જોઈ લઈએ તો એક તો વર્ષ 1949માં આ જીનીવા સંધિ બની અને એ મુજબ એવું કહી શકીએ કે કોઈ પણ યુદ્ધ કેદી પકડાય તો તેની સાથે સંપૂર્ણ માનવીય વ્યવહાર કરવાનો રહેશે. કહેતા કે જે વ્યક્તિ બીજા દેશનો તમારા ત્યાં પકડાય છે તો એને તમે કોઈ ખોટી રીતે ટોર્ચર કરી શકતા નથી. બીજું એના અંગે પ્રજામાં કોઈ ઉત્સુકતા ફેલાવવાની રહેતી નથી. કહેતા કે પ્રજાને એવી ઉશ્કેરાટ કરવાનો નથી હોતો કે ભાઈ આ બીજા યુદ્ધ દેશનો છે અને આપણે મારી નાખીએ. સાથે સાથે યુદ્ધ કેદી પર કેસ ચલાવવો તો જોઈએ, પણ યુદ્ધ પૂરું થાય ત્યારે તેના દેશને પાછો સોંપી દેવાનો રહેશે. કહેતા કે યુદ્ધ કેદીના સંદર્ભમાં કયા કાયદાનો ઉપયોગ કરવામાં આવે છે? તો આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર કાયદો. ઓકે,
કહી શકીએ આપણે અને ફેક્ટ બેઝ યાદ રાખવું કે વર્ષ 1949 ની અંદર જે જીનીવા સંધિ થઈ તો એ જીનીવા સંધિની અંદર ટોટલ 196 દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો 196 દેશો એમાં સમાયેલા છે. તો જીનીવા સંધિ ખાસ આમાંથી પ્રશ્ન પૂછાશે, તો એ સંદર્ભની અંદર ખાસ યાદ રાખો. બીજા એક વ્યક્તિનું ખાસ નામ યાદ રાખી દેજો કે આજે એર સ્ટ્રાઇક થઈ એના માસ્ટર માઇન્ડ કોણ હતા, તો એ હતા ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રીમાન અજીત ડોભાલ. આ નામ ખ્યાલ રાખજો, અજીત ડોભાલ. ઓકે, હવે બીજા કેટલાક કરંટ અફેરના સંદર્ભમાં ફેક્ટ જોવાની વાત કરી. હવે જે આ પુલવામા હુમલો થયો એ સંદર્ભની અંદર ભારતે કયા કયા પગલાં લીધા, ખાસ હું જીપીએસસી સંદર્ભની અંદર પ્રશ્ન પૂછાય તો કેવી રીતે પૂછાય એ પણ સંલગ્ન કરું છું, તો ધ્યાન રાખજો. તો એક શબ્દ આપ સૌએ સાંભળ્યો છે આ ગાળા દરમિયાન કે મોસ્ટ ફેવર્ડ નેશન. ભારતે પાકિસ્તાન જોડેથી જે મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો હતો એ પાછો ખેંચી લીધો. તો શું હતું એ મોસ્ટ ફેવર્ડ દરજ્જો? તો જો યાદ રાખો, સૌ પ્રથમ જે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એની સ્થાપના થઈ એના એક જ વર્ષ બાદ, કહેતા કે વર્ષ 1996 ની અંદર, કયા વર્ષમાં? વર્ષ 1996 ની અંદર પાકિસ્તાનને ભારતે કયો દરજ્જો આપ્યો? મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો આપ્યો. પણ યાદ રાખજો કે પાકિસ્તાને ભારતને આ દરજ્જો આપ્યો નથી. શું થયું? તો વર્ષ 2017-18 ની અંદર ભારત અને પાકિસ્તાન વચ્ચેનો કુલ વેપાર કેટલો પહોંચી ગયો? 2.41 બિલિયન ડોલર. તો એ સંદર્ભની અંદર ભારતે શું કર્યું? તો પાકિસ્તાન સહિત જે સાર્ક સંમેલનમાં જે તમામ દેશો છે એ સાર્કના તમામ સભ્યોને મોસ્ટ ફેવર્ડ નેશન, કહેતા કે એએફએન, મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો આપ્યો. યાદ રાખજો મિત્રો, સાર્કના તમામ દેશોએ પાકિસ્તાન સિવાય ભારતને વિશેષ દરજ્જો આપ્યો છે, પણ સાર્કના દેશોએ પાકિસ્તાનને વિશેષ દરજ્જો આપ્યો નથી. ઓકે, તો આ મોસ્ટ ફેવર્ડ નેશનના સંદર્ભમાં યાદ રાખી. ડબલ્યુટીઓ શું છે? તો જો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, એના સંદર્ભની અંદર એક કરાર છે જેનું નામ છે જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરિફ્સ એન્ડ ટ્રેડ. તો આ અંતર્ગત દરેક કોઈ પણ દેશ બીજા દેશને કયો દરજ્જો? મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો આપતો હોય છે. તો ખાસ વન લાઇનર પ્રશ્નમાં એ પણ યાદ રાખી લેજો. ઓકે, તો મોસ્ટ ફેવર્ડ નેશનની વાત કરી. હવે આગળ બીજી કેટલીક વાત આપણે જોઈએ. આગળના કરંટ ટોપિકની અંદર આજે આપણે કરંટ અફેરના જે ચર્ચા કરી રહ્યા છીએ એમાં ગુજરાતનું બજેટ પણ સામેલ કરી દઈએ છીએ. આવનાર જે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર અને બીજી પરીક્ષા છે એમાં આ જે વચગાળાનું બજેટ જેને આપણે કહીએ છીએ એ પરીક્ષાની અંદર એમાંથી કેટલું પ્રશ્નો પૂછાતા હોય છે. તો બજેટના સંદર્ભની અંદર બધાને ખ્યાલ હશે, ચૂંટણીનું રિઝલ્ટ તો આવી ગયું, પણ એ પહેલાં જે 4 માસ માટે આ કહેવાય લેખાનું દાન બજેટ, કે તાકે વચગાળાનું બજેટ જે રજૂ કરવામાં આવ્યું ગુજરાત સરકાર દ્વારા, એમાં કઈ કઈ વાતનો સામેલ કરવામાં આવ્યો એની વાત થોડી કરી લઈએ. તો સૌ પ્રથમ આરોગ્યના સંદર્ભની અંદર કયા પ્રશ્નો પૂછાય? તો મિત્રો, આપ સૌને ખ્યાલ હશે કે મા અને મા વાત્સલ્ય યોજના જે કાર્ડ ચાલી રહ્યા છે તો એ અંતર્ગત કેટલા લાખનું આરોગ્ય કવચ પહેલા હતું? તો પહેલા કેટલા લાખનું હતું? તો પહેલા હતું 3 લાખનું કવચ, કહેતા કે 3 લાખનો વીમો હતો. એ 3 લાખથી વધારીને કેટલું કરી દેવામાં આવ્યું? 5 લાખ કરી દેવામાં આવ્યું. હવે આ યોજનાની અંદર કોને લાભ મળતો હતો? તો જેની આવક મર્યાદા કેટલા લાખથી નીચી હોય? 3 લાખથી નીચી હોય. પણ એમાં પણ વધારીને કેટલું કરવામાં આવ્યું છે? 4 લાખ કરવામાં આવી છે. તો 3 લાખથી વધારી અને 4 લાખ શું કર્યું? આવક મર્યાદા. અને વીમો કેટલો વધારે? તો 3 લાખથી વધારીને 3 લાખના બદલે કેટલું કરી નાખ્યો? 5 લાખ. ઓકે, તો એક આ યાદ રાખું, 100% પૂછાશે. બીજું, જે સિનિયર ક્લાર્કની પરીક્ષા હોય એમાં બજેટમાંથી આ પ્રશ્નો પણ પૂછાયા હતા કે ક્યાં ક્યાં નવી કોલેજો. તો યાદ રાખજો, 3 નવી મેડિકલ કોલેજો બનવા જઈ રહી છે. ક્યાં? નડિયાદ, વિસનગર અને અમરેલી. કઈ જગ્યાએ? નડિયાદ, વિસનગર અને અમરેલી ખાતે 3 નવી મેડિકલ કોલેજો બનવા જઈ રહી છે. કેન્દ્ર દ્વારા રાજકોટ ખાતે એઇમ્સની પણ મંજૂરી મળી ગઈ છે, જેની બહુ આતુરતાથી રાહ જોવાતી હતી. પણ જે જગ્યા બધાની ઈચ્છાથી જ્યાં મળે એની જગ્યાએ રાજકોટને એ એઇમ્સ ફાળે ગઈ છે, તો એ પણ યાદ રાખો. બીજું, માછીમારના સંદર્ભની અંદર શું પૂછાય? તો માછીમારના સંદર્ભમાં બધા વિદ્યાર્થીઓને એમ થતું કે આવો પ્રશ્ન હા પૂછાય છે. તો જો યાદ રાખજો, એક તો ઝીંગા માછલી, દરેકે નામ સાંભળ્યું હશે બરોબર, જેના માટે લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી ક્રાંતિ થયેલી, ગુલાબી ક્રાંતિ. તો એ ઝીંગા ઉછેર માટે 5000 હેક્ટર જેટલી જમીન ફાળવવામાં આવી છે બરોબર, તો એ પણ ખાસ યાદ રાખવું. બીજું,
નવું ફિશિંગ હાર્બર બનાવવામાં આવશે. શું બનાવવામાં આવશે? તો નવું ફિશિંગ હાર્બર સ્થાપવાની પણ જાહેરાત થઈ છે. જગ્યા કઈ એ હજુ સુધી થઈ નથી પણ સ્થપાશે ખરું. બીજું, પાક જેલ, પાકિસ્તાની જેલની અંદર જે માછીમારો પકડાય છે તો એમના જે તે વ્યક્તિ કામ કરતો હશે એ મુખ્ય વ્યક્તિ જો પકડી જાય તો શું થાય? તો એ માછીમારનું જે પરિવાર છે એને રોજે રોજ નિર્વહન ખર્ચ કહેતા કે પરિવારનું ઘર ચલાવવા માટે કેટલા રૂપિયા મળતા હતા? 150 રૂપિયા, જે 150થી વધારી અને કેટલા કરવામાં આવે છે? 300 રૂપિયા. તો આ પણ ખાસ યાદ રાખો કે નિર્વહન માટેનો ખર્ચ માછીમારના પરિવારો માટે 150થી વધારીને કેટલું કરવામાં આવે છે? 300. હવે કૃષિના સંદર્ભની અંદર, તો જો કૃષિના સંદર્ભમાં પહેલી વસ્તુ, હાલોલ ખાતે એક યુનિવર્સિટી સ્થપાશે જેનું નામ છે ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટી. બીજું, પાટણ ખાતે સેક સિમેન લેબોરેટરી પણ સ્થાપવામાં આવશે. જે પશુ જોડે સંકળાયેલા છે એ લોકોને ખ્યાલ હશે આ શું છે, તો યાદ રાખો સેક્સ સિમેન લેબોરેટરી. અને બીજું, કરુણા એનિમલ્સની પણ જાહેરાત થયેલી જેનો નંબર છે 1962, કે તમે ડાયલ કરો તરત કરુણા એનિમલ્સ પણ તમારે ત્યાં આવી જાય. તો આ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ જે છે એની શરૂઆત પણ આની અંદર જાહેર કરવામાં આવી છે. ઓકે, તો આરોગ્ય, માછીમાર અને કૃષિના સંદર્ભમાં જોયું. હવે આપણે મહિલા સશક્તિકરણ અને એના પોષણના સંદર્ભની અંદર પણ કેટલીક માહિતીઓ જોઈ લઈએ. વિધવા મહિલાઓને જે પેન્શનની વાત છે તો એમાં કંઈક એવું હતું કે વિધવા મહિલા હોય અને એનો પુત્ર જો પુખ્ત વયનો થઈ જાય તો પછી એનું પેન્શન બંધ થઈ જતું હતું. પણ હવે સરકારે નવી જાહેરાત કરી એ મુજબ વિધવા મહિલાઓને પેન્શન આજીવન મળશે. એ પણ કેટલું? તો પહેલાં હતું 1000 રૂપિયા અને એ વધારી અને હવે કેટલું કરી નાખવામાં આવ્યું છે? તો 1000 રૂપિયાથી વધારીને કરી દેવામાં આવ્યું છે 1250 રૂપિયા. આ વન લાઈનનો પ્રશ્ન 100% પૂછાશે, યાદ રાખજો મહેરબાની કરીને. બીજું, આંગણવાડી કાર્યકરો જે છે, તો આંગણવાડી કાર્યકરો જે છે એનું માસિક વેતન હતું 6300 રૂપિયા. તો એ જે 6300 છે એમાં 900 રૂપિયાનો વધારો કરીને કેટલું કરવામાં આવ્યું છે? તો 7200. બીજું, ટેડાગર બહેનો છે તો એમનું માસિક વેતન કેટલું હતું? 3200. તો 3200ના બદલે કેટલું કરવામાં આવ્યું છે? 3650. કહેતા કે રૂપિયા 450નો શું કરવામાં આવે છે? વધારો કરવામાં આવે છે. અને આ આખા જે કહી શકે પોષણના સંદર્ભમાં, તો જે વ્યક્તિઓને સરકાર દ્વારા જે કંઈ પોષક આહાર મળે છે એ અંદર જોઈ શકીએ, તો વાર્ષિક રૂપિયા 2283 કરોડનો ખર્ચ થશે એવો અંદાજ લગાવવામાં આવ્યો છે. તો આ મહિલા સશક્તિકરણ અને પોષણના સંદર્ભની અંદર ખાસ આટલી વસ્તુ યાદ રાખજો. ઓકે, હવે કેટલાક ફેક્ટ ડેટાના સંદર્ભની અંદર આપણે બજેટ જોઈ લઈએ. જળ સંસાધન ક્ષેત્રની અંદર વાત કરીએ તો દરેકને ખ્યાલ હશે કે સુજલામ સુફલામ જળ અભિયાન જે ચાલી રહ્યું છે, તો એ સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત લગભગ જે જળાશયો છે એની સંગ્રહ ક્ષમતા 18 જે કહેવાય કે વધારવા માટે 18000થી પણ વધારે કામ કરવામાં આવશે. કે દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક ખોદકામ કરવામાં આવશે. તો એવી કેટલી 18000થી વધારે જગ્યાઓ છે કે જ્યાં પાણીની સંગ્રહ ક્ષમતા વધારવાના કામ થશે. બીજું, બનાસકાંઠાની અંદર થરાથી લઈ અને સીપુ ડેમ, સીપુ નદી પર કયો ડેમ આવ્યો? સીપુ. તો એ સીપુ ડેમ સુધી એક પાઇપલાઇન લઈ જવામાં આવશે એવી પણ જોગવાઈ કરવામાં આવી છે. બીજું, ખાસ આ યાદ રાખજો, પંચમહાલ જિલ્લા માટે કેટલા કરોડ? તો 250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગના સંદર્ભમાં જોઈએ તો રસ્તાની અંદર આપસોને ખ્યાલ હશે કે લગભગ રેલવે ક્રોસિંગ જે આવે છે ત્યાં 75થી વધારે ઓવરબ્રિજનું નિર્માણ કરવાની જવાબદારી લેવામાં આવી છે અને થઈ જશે. બીજું, જૈન સાધુ સાધુઓ જે ચાલતા પગપાળા જતા હોય છે તો એ લોકો માટે અમદાવાદથી સંખેશ્વર સુધી લગભગ 103 કિલોમીટર સુધીનું શું બનાવવામાં આવશે? પગદંડી પણ બનાવવામાં આવશે, જેનું નિર્માણ કરવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી છે. ખાદ્ય સુરક્ષાના સંદર્ભને વાત કરીએ તો જે વાજબી ભાવના જે દુકાનદારો હોય છે જે લોકો ત્યાં કામ કરતા હોય છે એ લોકોનું કમિશન પ્રતિ ક્વિન્ટલ 102 રૂપિયાથી વધારીને કેટલું કરવામાં આવ્યું છે? તો 125 રૂપિયા કરી દેવામાં આવ્યું. કાયદો અને વ્યવસ્થાના સંદર્ભમાં વાત કરીએ તો રાજ્યના કહી શક્યા કે આપણે 1175 જગ્યાઓ છે ત્યાં 7463 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે અને એનું કામ પણ શરૂ થઈ ગયું છે. તો મિત્રો, બજેટના સંદર્ભની અંદર જો અલગ અલગ ખાતાઓના સંદર્ભની અંદર આપણે વાત કરીએ તો કંઈક આવું જોઈ શકાય. હવે બજેટમાં માત્ર કંઈક આવું જ પૂછાય છે? તો ના,
તો બજેટની અંદર જે અત્યારે જે આપણે શબ્દ વાપર્યો વચગાળાનું બજેટ, તો વચગાળાનું બજેટ શું છે એની કેટલીક માહિતી લઈ લઈએ, અને ભારતની અંદર બજેટનો જે ઇતિહાસ છે એ શું છે તો એની પણ કેટલીક માહિતી લઈ લઈએ. ઓકે, બજેટના ઇતિહાસની વાત કરીએ તો બજેટના ઇતિહાસના સંદર્ભમાં કદાચ એવો પ્રશ્ન પૂછાય કે સૌ પ્રથમ બ્રિટિશ શાસનની અંદર પૂર્ણ બજેટ કોણે રજૂ કર્યું હતું, તો એ હતા જેમ્સ વિલ્સન. ત્યાર પછી એવો પ્રશ્ન પૂછાય કે આઝાદી પછીનું પ્રથમ બજેટ કોણે રજૂ કર્યું, તો એ હતા આરકે સન્મુખન ચેટ્ટી. સૌથી વધારે વખત કોણે બજેટ રજૂ કર્યું છે, તો 10 વખત રજૂ કર્યું છે, કોણ હતા, મોરારજી દેસાઈ. ત્યાર પછી પ્રથમ મહિલા એવા કોણ કે જેણે આ બજેટ રજૂ કર્યું, તો એ હતા ઇન્દિરા ગાંધી. સૌથી લાંબુ બજેટ કોણે રજૂ કર્યું છે, તો એ બજેટના ટોટલ શબ્દો હતા 18,650, અને આશ્ચર્યજનક રીતે એ રજૂ કરનાર કોણ હતા, ડોક્ટર મનમોહન સિંહ. સૌથી ટૂંકું બજેટ, તો કેટલા, 800 શબ્દ વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું ડોક્ટર એચ એમ પટેલે, તો એ એચ એમ પટેલ સૌથી ટૂંકા બજેટની અંદર યાદ રાખજો. તો બજેટના સંદર્ભની અંદર જો ઓનલાઈનના પ્રશ્નો કદાચ પૂછો હોય તો આવી રીતે પૂછી શકાય. ઓકે, હવે આપણે થોડુંક વચગાળાનું બજેટ એટલે શું અને વોટ ઓન એકાઉન્ટ એટલે શું એની ચર્ચા કરી લઈએ. તો જો સૌથી પહેલી આપણે વાત કરીશું વચગાળાનું બજેટ. તો વચગાળાનું બજેટ શું છે, તો જો વચગાળાનું બજેટ એ છે કે જે વચગાળાના બજેટમાં શું હોય, તો આ બજેટની અંદર સંપૂર્ણ લેખાનુદાન, બજેટનો શબ્દ કઈક આવો છે, સંપૂર્ણ લેખાનુદાન બધાની ચર્ચા કરવામાં આવી. કહેતા કે એવું કહી શકીએ કે સરકારે સંપૂર્ણ રીતે આવક અને જાવક બંનેની ચર્ચા જે બજેટમાં કરી હોય, તો એ બજેટને આપણે શું કહીએ છીએ, વચગાળાનું બજેટ. આપણે અત્યારે એ સમજી રહીએ છીએ કે વચગાળાનું બજેટ અને વોટ ઓન એકાઉન્ટ વચ્ચે શું ડિફરન્સ છે, કેમ કે કેન્દ્ર સરકારે વચગાળાના બજેટની સાથે સાથે વોટ ઓન એકાઉન્ટ પણ રજૂ કર્યું હતું. કયો શબ્દ હું બોલું છું યાદ રાખજો, વોટ ઓન એકાઉન્ટ. તો શું છે વોટ ઓન એકાઉન્ટ, તો સિમ્પલ યાદ રાખો, આ વોટ ઓન એકાઉન્ટમાં એવું કહી શકીએ કે સંસદ પાસે સરકાર તેના વર્તમાન ખર્ચાઓ, વર્તમાન ખર્ચાઓ કયા કયા, તો સિમ્પલ છે કર્મચારીનું વેતન હોય, કહેતા કે પગાર, પછી અલગ અલગ ક્ષેત્રમાં જે સરકારની શું ચાલી રહી છે યોજના, આ બધાની ચૂકવણી માટે જે જે હવે શું થશે એ અલગ વચગાળાના બજેટ દરમિયાન આ યોજનાઓમાં પૈસા ચૂકવવાની તો જરૂર પડશે ને, તો આ જે નાણાંની જરૂર પડે છે એના માળખાની અંદર કોઈ જ ફેરફાર કરવામાં આવતો નથી, અને એ કોઈ પણ પ્રકારના ફેરફાર કર્યા વગર શું કરી દેવામાં આવે છે, ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવે છે, જેને આપણે શું કહીશું, વોટ ઓન એકાઉન્ટ. બીજું એવો પ્રશ્ન થાય કે વોટ ઓન એકાઉન્ટ શા માટે રજૂ કરવું પડે, તો યાદ રાખજો મિત્રો, એવું કહી શકીએ કે જ્યારે સરકાર એવા ગાળા દરમિયાન પૂર્ણ થતી હોય, અથવા જે કહી શકીએ કે એવા ગાળા દરમિયાન સરકારનો કાર્યકાળ પૂર્ણ થતો હોય કે જે સમયે સરકારની વિભાગોની મંત્રાલયની અલગ અલગ જે ગ્રાન્ટો હોય એને ચર્ચા કરવા માટેનો બહુ સમય હોય નહીં. બીજું, અલગ અલગ કરવેરાની જે જોગવાઈઓ છે એ પણ સરકાર નવી લાગુ કરી શકે નહીં, માત્ર 2 મહિના માટે કેવી રીતના લાગુ કરે, તો એ ગાળા દરમિયાન નવી સરકાર જે આવશે એ એનામાં ફેરફાર કરશે, પણ ત્યાં સુધી ચૂંટણી થશે ત્યાં સુધીના ગાળાની અંદર જે બજેટ રજૂ કરવું પડે એને શું કહીએ છીએ આપણે, વોટ ઓન એકાઉન્ટ. તો આ રીતે વોટ ઓન એકાઉન્ટ અને એના માળખાની પણ આપણે વાત કરી હતી, વચગાળાના બજેટની પણ વાત કરી હતી. તો બજેટ અને એ સંદર્ભની અંદર કરંટ અફેરના આજે આપણે આજે વિડીયો જો એની અંદર આપણે મહત્વના ટોપિકની ચર્ચા કરી. હવે નેક્સ્ટ વિડીયોની અંદર જે કરંટની ચર્ચા કરશું એની અંદર G-SAT 31 જે ફ્રેન્ચના ગોયાના ખાતેથી લોન્ચ કરવામાં આવ્યો એની ચર્ચા કરશું. આ વિડીયો અહીં સુધી રાખીએ છીએ, લગભગ 20-20 મિનિટનો વિડીયો બનાવવાનો પ્રયત્ન કરે જેથી કરીને તમે સંપૂર્ણ વિડીયો જોઈ શકો અને રેગ્યુલર જોઈ શકો. એક સાથે 1 કલાકનો વિડીયો બનાવો તો કદાચ બની શકે કે આપ સૌને ટાઈમ ના હોય, તો આપણે આ રીતે કરંટ અફેરની ચર્ચા કરતા રહીશું, રોજ એક મૂકી દઉં છું જેથી કરીને તમે પરીક્ષા આવે ત્યાં સુધીમાં સંપૂર્ણ કરંટ અફેર કવર કરી શકો. બીજા વિડીયોમાં મળીએ, ત્યાં સુધી જય હિન્દ જય ભારત. થેન્ક યુ વેરી મચ.